પંચમહાલ જિલ્લાના હાલોલ સર્કિટ હાઉસ ખાતે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી। પંચમહાલ જિલ્લા પ્રમુખ નિલેશભાઈ વરિયા તેમજ પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દેશમાં ખેડૂતોનો અવાજ વિપક્ષનો અવાજને સાંભળ્યા સમજ્યા વગર પૈસા દરોના દબાવમાં કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં ત્રણ ખેડૂત વિરોધી બિલ પાસ કર્યા છે। ખાસ કરીને રાજ્યસભામાં ભાજપ પાસે બહુમત ન હોવા છતાં ગેરબંધારણીય રીતે કિસાન વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું, જેને લઈને આખા દેશમાં ખેડૂતોમાં આક્રોશ છે। આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે, તેમના માટે અમે આજે આખા દેશમાં વિરોધ દિવસ મનાવી રહ્યા છીએ। ખેડૂતો દ્વારા આવતીકાલે 25 સપ્ટેમ્બરના ભારત બંધનું આહવાનને આમ આદમી પાર્ટી પૂરું સમર્થન આપે છે। મોદી સરકારે ત્રણ ખેડૂત વિરોધી બિલ પસાર કર્યા છે, તે આ મુજબ છે। નંબર 1 કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય સંવર્ધન અને સુવિધા બિલ, નંબર 2 આવશ્યક વસ્તુ સંશોધન બિલ, નંબર 3 મૂલ્ય આશ્વાસન તથા કૃષિ સેવાઓ પરના ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સમજોતા બિલ। રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ। નમસ્કાર મિત્રો, આજે છેલ્લા અઠવાડિયામાં સમગ્ર દેશભરમાં ખેડૂત વિરોધી જે કાયદો કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં પસાર કર્યા છે, એ કાયદા માટે જે આંદોલન ચાલી રહ્યા છે, એ આંદોલનના સમર્થનમાં પંચમહાલ આમ આદમી પાર્ટી પોતાની વાત આજે આપની સમક્ષ મૂકવા જઈ રહી છે। આપ સૌ જાણો છો એ પ્રમાણે હમણાં તાજેતરમાં જ કેન્દ્ર સરકારે એક કૃષિ ઉપજ વેપાર વાણિજ્ય સંબંધી બિલ, બીજું એક આવશ્યક વસ્તુ સંશોધન બિલ અને મૂલ્ય આશ્વાસન તથા કૃષિ સેવાઓ પરના સમજોતા બિલ, આ ત્રણ મહત્ત્વના બિલ કે જે દેશના ખેડૂતોના ઉપર સીધી અસર કરતા બિલો છે, એ બિલો રાજ્યસભામાં પણ મંજૂર કરવામાં આવ્યા। સરકારે સત્તાના જોરે એ બિલો મંજૂર કર્યા। આ દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ આમ પણ નબળી છે અને ભૂતકાળમાં દેશમાં જે વ્યવસ્થા હતી, વર્ષો જૂના જે એપીએમસી એક્ટ અને બીજા જે કાયદા હતા, એ કાયદાઓને દૂર કરી અને કેન્દ્ર સરકાર અત્યારે ખેડૂતોને એકદમ નોંધારા અને વેપારીઓ ઉપર ડિપેન્ડ બનવા પર મજબૂર કરવા જઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી અમારા માનનીય સભ્ય શ્રી સંજયસિંહે રાજ્યસભામાં બહુ વિસ્તારથી આ બાબતે સરકારનું ધ્યાન દોર્યું છે કે તમે જે બિલ લેવા જઈ રહ્યા છો એ બિલથી ખેડૂતોનું ધનોત પનોત નીકળી જવાનું છે, ખેડૂતો બરબાદ થઈ જવાના છે। સરકાર જે વાત કરી રહી છે એ વાતથી બિલકુલ વિપરીત આ બિલ અમલમાં આવ્યા પછી આ બિલની અંદર જે સરકારે જોગવાઈઓ કરી છે, જોગવાઈઓમાં સરકાર એવું કહી રહી છે કે આ બિલ આવવાને કારણે ખેડૂતો વધારે આર્થિક રીતે સક્ષમ થશે, મજબૂત થશે, ખેડૂત દેશના કોઈ પણ ખૂણામાં પોતાની ઉપજ વેચી શકશે। પણ આપણા માધ્યમથી હું જણાવવા માગીશ કે આ દેશના 85% કરતાં વધારે ખેડૂતો એવા છે કે જે નાના છે, જે લોકો બહુ ઓછી માત્રામાં મર્યાદિત ખેતી કરતા હોય છે, ત્યારે એ પોતાનું ઉત્પાદન 50-100 મણ જેટલું નાનું ઉત્પાદન લઈ અને ભલે આજે પંચમહાલ જિલ્લાના ખેડૂત મકાઈનું ઉત્પાદન કરે અને મકાઈનો ભાવ અહીંયા 240 રૂપિયા હોય અને અમદાવાદ કે રાજકોટમાં એનો ભાવ 270, 280, 290 રૂપિયા હોય, તો પણ અહીંનો ખેડૂત પોતાનું 50 કે 100 મણ અનાજ લઈને ક્યારેય રાજકોટ કે અમદાવાદ નથી જવાનો, કારણ કે એ જે ડિફરન્સ છે, ડિફરન્સ કરતાં તો એને આવવા જવાનો ખર્ચો વધી જવાનો છે। એના સિવાય અત્યારના જે બિલ છે, એ બિલમાં સરકારે વેપારીઓને કંટ્રોલ કરવા માટેની કોઈ પણ ખાસ જોગવાઈ કરી નથી। કાલે વેપારીઓ ખેડૂતોને છેતરપિંડી કરશે, ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરશે, એ સમયે વેપારીઓનું સાંભળશે કોણ, વેપારીઓ કોને ફરિયાદ કરવાની, આ બધી બાબતોનો બિલમાં કોઈ પણ રીતે સમાવેશ કરવામાં નથી આવ્યો। માત્ર ને માત્ર દેશના મૂડીપતિ અને પૈસાવાળા લોકો, જે ધનવાન લોકો છે, એ લોકો કેમ કરીને ખેડૂતોનું શોષણ કરી અને આર્થિક રીતે સદ્ધર થાય, એ જ બાબતોનું સરકારે ધ્યાન રાખ્યું છે। સરકારે બીજી એક જાહેરાત કરી છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સિસ્ટમથી ખેડૂતોની આર્થિક સદ્ધરતા આવશે, 20-25-30 ખેડૂતો ભેગા થઈ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પોતાની ખેતીનું ઉત્પાદન કરશે। ચલો સરકારની વાત માની લઈએ, સમજી લઈએ, પણ સરકારે બિલમાં એવી ક્યાંય કોઈ જગ્યાએ જોગવાઈ કરી નથી કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દરમિયાન જો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ
કે બીજા કોઈ પણ કુદરતી કારણોના સંજોગોમાં પાક નિષ્ફળ જાય ત્યારે એ નિષ્ફળતામાં જે નુકસાન થાય છે, નુકસાન કોન્ટ્રાક્ટ લેનાર એજન્સી કંપની કે ઉદ્યોગપતિ ભોગવશે કે ખેડૂતે ભોગવવાનું રહેશે? એટલે સરવાળે આ તમામ વસ્તુમાં ખેડૂતોએ જ મરવાનું છે, ખેડૂતોનો જ ભોગ લેવાનો છે. આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ આ વસ્તુમાં એકદમ ક્લિયર છે. દેશના અને પંચમહાલના ખેડૂતોની સાથે છે આમ આદમી પાર્ટી, અને આવનારા સમયમાં જે પણ આક્રમક કાર્યક્રમો કરવાના થશે એ કાર્યક્રમો કરવાની અમારી પૂરેપૂરી તત્પરતા છે. વેપારીઓ ખેડૂતોને છેતરપિંડી કરશે, ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરશે, એ સમયે વેપારીઓનું સાંભળશે કોણ? વેપારીઓએ કોને ફરિયાદ કરવાની? આ બધી બાબતોનો બિલમાં કોઈ પણ રીતે સમાવેશ કરવામાં નથી આવ્યો. માત્ર ને માત્ર દેશના મૂડીપતિ અને પૈસાવાળા લોકો, જે ધનવાન લોકો છે, એ લોકો કેમ કરીને ખેડૂતોનું શોષણ કરી અને આર્થિક રીતે સદ્ધર થાય એ જ બાબતોનું સરકારે ધ્યાન રાખ્યું છે. સરકારે બીજી એક જાહેરાત કરી છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સિસ્ટમથી ખેડૂતોની આર્થિક સદ્ધરતા આવશે. 20-25-30 ખેડૂતો ભેગા થઈ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પોતાની ખેતીનું ઉત્પાદન કરશે. ચલો સરકારની વાત માની લઈએ, સમજી લઈએ, પણ સરકારે બિલમાં એવી ક્યાંય કોઈ જગ્યાએ જોગવાઈ કરી નથી કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દરમિયાન જો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કે બીજા કોઈ પણ કુદરતી કારણોના સંજોગોમાં પાક નિષ્ફળ જાય ત્યારે એ નિષ્ફળતામાં જે નુકસાન થાય છે, નુકસાન કોન્ટ્રાક્ટ લેનાર એજન્સી કંપની કે ઉદ્યોગપતિ ભોગવશે કે ખેડૂતે ભોગવવાનું રહેશે? એટલે સરવાળે આ તમામ વસ્તુમાં ખેડૂતોએ જ મરવાનું છે, ખેડૂતોનો જ ભોગ લેવાનો છે. આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ આ વસ્તુમાં એકદમ ક્લિયર છે. દેશના અને પંચમહાલના ખેડૂતોની સાથે છે આમ આદમી પાર્ટી, અને આવનારા સમયમાં જે પણ આક્રમક કાર્યક્રમો કરવાના થશે એ કાર્યક્રમો કરવાની અમારી પૂરેપૂરી તત્પરતા છે.